નમસ્કાર, વધુ એકવાર સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. હું છું આપની સાથે ધરા. જગન્નાથજીની રથયાત્રામાં સુરક્ષાના મુદ્દે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી શિવાનંદ ઝા, તો સાથે જ અમદાવાદના પોલીસ કમિશનર એ કે સિંહા સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક મળી છે. રથયાત્રા પર સીસીટીવી અને ડ્રોન વડે ચાંપતી નજર રહેશે. આ ઉપરાંત જગન્નાથ મંદિરમાં બોમ્બ સ્કોડ પણ તૈનાત રહેશે. તો પ્રદીપસિંહ જાડેજા, શિવાનંદ ઝા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરિયાપુરમાં ચાલતા ચાલતા સુરક્ષાની સમીક્ષા પણ કરી હતી. અમદાવાદમાં રથયાત્રાને લઈને જગન્નાથ મંદિર આસપાસ સુરક્ષા સઘન કરી દેવાઈ છે. રથયાત્રામાં સુરક્ષાને લઈને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગાયકવાડ હવેલી ક્રાઇમ બ્રાન્ચ ખાતે સુરક્ષા સમીક્ષા બેઠક મળી છે. આ બેઠકમાં રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા, અમદાવાદના પોલીસ કમિશનર એ કે સિંહા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદીપસિંહ જાડેજાનું કહેવું છે કે રથયાત્રાની સુરક્ષા માટે 25,000 પોલીસ કર્મચારીઓ અને એનએસજીની ટીમ ખડેપગે રહેશે. રથયાત્રાના રૂટ પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. જગ્યા ઉપર સીસીટીવીના માધ્યમથી અને કમાન્ડિંગ કંટ્રોલ સ્ટેશન સાથે કનેક્ટ કરીને આ જે 7 પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવે છે એમાં જુદી જુદી 25 જેટલી રેન્જોના માધ્યમથી 25,000 કરતાં વધારે પોલીસ કર્મચારીથી પોલીસ કમિશનર સુધી આ સમગ્ર અમદાવાદ મહાનગરમાં નીકળશે. આમાં ક્વિક રિસ્પોન્સ વાળી ટીમ અને BDDS એની પણ જોડે સામેલગીરી કરવામાં આવશે. ઉપરાંત આપણા NSG દર વર્ષની જેમ આ વર્ષે પણ એને પણ આની સાથે જોડવામાં આવશે. પ્રદીપસિંહ જાડેજા પણ જગન્નાથ મંદિરે ગયા હતા અને ત્યાં તેમણે પૂજા અર્ચના કરીને મંદિર આસપાસની સુરક્ષાનું અવલોકન કર્યું. આ પછી પ્રદીપસિંહ જાડેજા સરસપુર જઈને સુરક્ષા અંગેની માહિતી મેળવી. પ્રદીપસિંહ જાડેજાનું કહેવું છે કે અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને આ માટે પોલીસે ખાસ તૈયારીઓ પણ કરી છે. આખા શહેર જ્યાં રથયાત્રા પસાર થઈ રહી છે ત્યાં અને જ્યાં રથયાત્રા પસાર થઈ નથી રહી પરંતુ સંવેદનશીલ વિસ્તાર કહેવાય, એ સંવેદનશીલ વિસ્તારના એક એક મુવમેન્ટ ઉપર નજર રાખવામાં આવે. આપ સૌને યાદ હશે કે ભૂતકાળમાં રથયાત્રા નીકળે એટલે ઉચાટની અજંપાની લાગણી હતી, પણ છેલ્લા 22 વર્ષથી સમગ્ર શહેરમાં રથયાત્રા નીકળે એટલે એક આનંદનો પ્રસંગ લોકો ઉજવે છે. તો ટેકનોલોજીના મદદથી આ પ્રમાણે સંપૂર્ણ મુવમેન્ટ્સ ઉપર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યું છે. પોલીસ સુરક્ષાને લઈ વધુ સતર્કતા દાખવી રહી છે. પોલીસનું કહેવું છે કે સુરક્ષાના ભાગરૂપે તેઓ વધુ ને વધુ ડ્રોનનો ઉપયોગ કરશે. રથયાત્રાના રૂટ પર આવતી અગાશીઓ પરના સુરક્ષા પોઈન્ટની સંખ્યા પણ વધારવામાં આવશે. અને હવે આ રથયાત્રા દરમિયાન ડ્રોનનો બહુ ઉપયોગ કરવામાં આવશે કે ધાવા પોઈન્ટ હોય એના ઉપર કોઈ એવી વસ્તુ પડેલ હોય કે પથ્થર કે ઈંટ જેવી વસ્તુ, એ ડ્રોનથી ચેક કરવામાં આવશે. અને હવે જે કેમેરાઓ છે એ બધી જગ્યા કેમેરાઓની સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને એમની જે ઓરિએન્ટેશન છે એ એવી કરવામાં આવી રહી છે જેથી જે રથયાત્રાનો રૂટ છે એ આખો રૂટ જોઈ શકે છે અને જે માણસો આવે છે એના માટે પણ એ રથયાત્રા મેં એ બધું માણસો જે આવે છે એ બધું આવા કેમેરામાં કેદ થઈ શકે છે. અમદાવાદના સૌથી વધુ સંવેદનશીલ ગણાતા દરિયાપુરમાં પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી શિવાનંદ ઝા, અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંહા અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ચાલતા ચાલતા સુરક્ષાની સ્થિતિનું આંકલન કર્યું છે. રથયાત્રામાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓને ટાળવા માટે રથયાત્રાના રૂટના તમામ સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ ઉપરાંત રથયાત્રાના 7 વ્હીકલમાં પણ કેમેરા લગાવેલા રહેશે જે 4G માધ્યમથી કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા રહેશે. સુરક્ષાના હેતુથી અતિ આધુનિક ટેકનોલોજી સાથે હોટ એર બલૂનની ખરીદી રાજ્ય સરકાર કરવાની છે. આ ઉપરાંત બોમ્બ સ્કોડની ટીમ મંદિરમાં જ તૈનાત રહેશે. પોલીસ કર્મચારીનો કાફલો ગોઠવવામાં આવશે. ઠેર ઠેર 22 કિલોમીટરના રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને. અત્યારે હાલ તમે દેખી રહ્યા છો પ્રદીપસિંહ જાડેજા રાજ્યના DG પોતે પણ અત્યારે રૂટ ઉપર
રૂટનું સંચાલન કરી રહ્યા છે અને નિરીક્ષણ કરી રહ્યા છે. સ્પષ્ટ રૂપે પોલીસ પૂરેપૂરી ગંભીરતાપૂર્વક નગરચરને દેખી રહી છે. ત્યારે રથયાત્રાના એક દિવસ અગાઉ પોલીસ દ્વારા એક ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે અને સુરક્ષાને આખરી આઉપ આપવામાં આવશે. કેમેરામેન પોખરાજ શર્મા સાથે હિમાંશુ વોરા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે અષાઢી બીજના દિવસે મોસાળ સરસપુરમાં વધામણા થશે. સરસપુરવાસીઓમાં પણ થનગનાટ છે. ભગવાનના મામેરાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ પણ અપાયો છે. આ વખતે ભગવાનનું મામેરું ભરવાનો અવસર મળ્યો છે શાહીબાગના પટેલ પરિવારને, જેઓ છેલ્લા 20 વર્ષથી આ અવસરની રાહ જોઈને બેઠા હતા. મામેરાને લઈ સરસપુર વાસીઓમાં થનગનાટ. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે અષાઢી બીજના અવસરે મોસાળ સરસપુર પહોંચશે, જ્યાં ભાણિયાના સ્વાગત માટે સરસપુર વાસીઓમાં અનેરો ઉત્સાહ છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા પટેલ પરિવારને 20 વર્ષના લાંબા ગાળા બાદ મામેરું ભરવાનો રૂડો અવસર મળ્યો છે. આ મામેરા પાછળ લગભગ ₹10 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. અમારું નામ ત્યાં નોંધાવેલું. હવે એ લોકો ત્યાં દર વર્ષ 5 વર્ષે જે લોકોનું નામ નોંધેલા હોય એ નોંધેલા નામમાંથી ડ્રો કરે અને એમાંથી જેનો ડ્રોમાં નંબર લાગે એને એ લોકો આ મામેરાની વિધિ કરવા માટેનો ચાન્સ આપતા હતા. એ રીતે આ વખતના પણ 5 વર્ષની જે ડ્રો થયો એમાં અમારો નંબર, અમારું નામ ખુલ્યું. અમે ખૂબ ખુશ થયા. ભગવાન જગન્નાથ, જગતનો નાથ છે, એનું મામેરું કરવાનો અમને ખૂબ આનંદ અને ઉલ્લાસથી અમે આ પર્વ કરવા માગીએ છીએ. પરિવાર અમારો આખો, આ જ્યારે અમારું આ નામ ખુલ્યું ત્યારે બધા ખૂબ ખુશ થયા હતા. રથયાત્રાને લઈ જગન્નાથજીના મોસાળ સરસપુરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીને મોસાળમાં આપવામાં આવનાર શણગારના ભાવિકોએ દર્શન કર્યા હતા, તેમજ મામેરાના દર્શન માટે શ્રદ્ધાળુએ લાંબી લાઇન લગાવી. આજે સાંજના 7 થી રાતના 9:30 સુધી મામેરાના શણગાર સરસપુર રણછોડ મંદિરમાં લોક દર્શનાર્થે મુકાયા છે. આ મામેરામાં સોનાનો ઢોળ ચડાવાયેલા 1.5 કિલોના હાર, સોનાની 3 વીટી, 3 દોરા ચડાવાયા છે. ભગવાન જગન્નાથજીના મામેરાને લઈ દર વર્ષે જોર શોર થી તૈયારીઓ કરવામાં આવે છે. દર વર્ષે કંઈક અલગ જ તૈયારીઓ કરાય છે. યજમાન કાનજી પટેલના પત્ની જાગૃતિ પટેલ સુભદ્રાજી માટે ચાંદીની પાયલ, ચાંદીનો તુલસીનો ક્યારો, ચાંદીની ગાય, ચાંદીના કંગન, સોનાની વીટી, નાકની નથણી અને સોનાની બુટ્ટી સાથે સુભદ્રાજી સાડી અને શૃંગાર પણ તૈયાર કર્યો છે. તો જગન્નાથ અને ભાઈ બલભદ્ર માટે પણ ખાસ તૈયારીઓ કરાઈ છે. બંને ભાઈઓ માટે 1.5 તોલાની વીટી, 1 તોલાની ચેન તથા ખાસ વસ્ત્રો તૈયાર કરાયા. તો પટેલ પરિવારે ત્રણેય ભાઈ બહેન માટે 7 ફૂટ લાંબો ચાંદીનો હાર બનાવ્યો છે. અમે આમાં છે ભગવાનના જે ઘરેણાં છે, સોનાના, સોનાની વસ્તુ છે એમાં, એમાં વીંટી છે, બુટ્ટી છે, ચેન છે, સુભદ્રાજીનો જે શણગાર છે, એમના જે અલંકારો છે, એમની જે ચૂડી કહેવાય એ બી છે, સેટ અર્પણ કરવાના છીએ. અને આ બધી સુભદ્રાજીની સાડી છે, આ બધી વસ્તુઓ અમે તૈયાર કરી છે. અને આ બધી વસ્તુ તૈયાર કરવામાં અમને લગભગ છેલ્લા 2 મહિનાથી ટાઈમ ખૂબ જ ઓછો પડે છે, તો બી અમે તૈયારી હજી બી અમારી ચાલી જ રહી છે. આશરે લગભગ 10 ની અંદર થયો હશે, 10 લાખની અંદર થયો હશે ખર્ચો. આજે ભગવાન જગન્નાથજીનું મામેરું મંદિરમાં મુકાયું છે, જ્યારે 30 જૂનના રોજ શાહી શોભાયાત્રા સાથે મામેરાને લોક દર્શન માટે તૈયારીઓ કરાઈ છે. Thank you.
મામેરું જોઈ રહ્યા છે. આપ સૌ પ્રથમ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો કે જ્યાં ભગવાનનું મામેરું સુશોભિત કરવામાં આવ્યું છે. અમદાવાદના શાહીબાગમાં રહેતા જે કાનજી પટેલ છે તેમણે આ મામેરું કર્યું છે, તેઓ યજમાન છે. અને આ મામેરામાં જે જોઈ રહ્યા છો કે પાર્વતી શૃંગાર સુભદ્રાજી માટે છે, સાથે સાડીઓ પણ મૂકવામાં આવી છે. અને ભગવાન માટે ખાસ કરીને જે પાક છે તે તૈયાર કરવામાં આવ્યું છે, વસ્ત્રો પણ તૈયાર કરવામાં આવ્યા છે. અને આ વસ્ત્રો જે છે તેમાં ટીકી વર્ક કરવામાં આવ્યું છે, દોરા વર્ક કરવામાં આવ્યું છે. અને સાથે જે સુભદ્રાજીની વસ્તુઓ છે તે વસ્તુઓમાં પાયલ મૂકવામાં આવી છે, સોનાની બુટ્ટી મૂકવામાં આવી છે, ભગવાન માટે હાર પણ મૂકવામાં આવ્યો છે. મારી જમણી તરફ જો આપને બતાવવા માંગુ તો ત્યાં ભગવાન માટે ખાસ કરીને જે મોટો હાર છે, 1.5 તોલાનો હાર છે કે તેને મૂકવામાં આવ્યો છે, જે લોકો દર્શન કરી રહ્યા છે. ભગવાન જ્યારે સરસપુર આવશે રથયાત્રાના અવસરે ત્યારે તેમને આ જે તમામ વસ્તુઓ છે તે અર્પણ કરવામાં આવશે. ભગવાનના મામેરાના દર્શન કરવા માટે લોકો આવી રહ્યા છે, દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને ભગવાનના જે વસ્ત્રો છે તે પણ મૂકવામાં આવ્યા છે. અને ભગવાનના વસ્ત્રોની સાથે ભગવાનની જે પ્રતિકૃતિ છે તેમને પણ ખાસ કરીને મૂકવામાં આવી છે. તેના દર્શન કરીને લોકો છે તે ધન્યતા અનુભવી રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. માલપુઆ, ગાંઠિયા અને બુંદી, જ્યારે પણ ભગવાન જગન્નાથના મંદિરે ભક્તો પહોંચે છે ત્યારે અપાય છે આ મહાપ્રસાદ. કહેવાય છે કે પ્રભુનો પ્રસાદ ગ્રહણ કરવાથી મન, બુદ્ધિ અને વિચારોમાં થાય છે પવિત્રતાની પ્રાપ્તિ. એટલે જ દરરોજ ભક્તોને અપાય છે આ મહાપ્રસાદ. માલપુઆ, ગાંઠિયા, બુંદી, ભગવાન જગન્નાથજીનો પ્રિય પ્રસાદ, જેને મેળવવા ભક્તો પહોંચે છે દિલીપદાસજીની ગાદીએ. જે પ્રસાદ આરોગતા જ થાય છે મન, બુદ્ધિ અને વિચારોની પવિત્રતા. અહીં ભંડારાનું છે વિશેષ મહત્વ. નેત્રોત્સવની વિધિ બાદ અમાસના રોજ કરાય છે ભંડારો, જ્યાં દૂર દેશાવરથી આવે છે સાધુ સંતો અને હરિભક્તો. ભંડારામાં અપાય છે મહાપ્રસાદ, કાળી રોટી અને ધોળી દાળ, એટલે કે માલપુઆ અને દૂધપાક. દૂધપાક અને માલપુઆ એમ કહેવાય છે કે કાળી રોટી અને ધોળી દાળ અમારે નરસિંહદાસજી મહારાજના પરંપરાથી આ પ્રસાદનો મહિમા રહ્યો છે. એ સમયમાં અત્યારે આપણે બધું આટલા બધા પ્રકારના મીઠાઈ વ્યંજન ને બધું એ રહેલું છે, પણ એ સમયમાં પૌષ્ટિકતાને મોટામાં મોટું મીઠાઈને જે ગણવામાં આવતું હતું કે ગાયના દૂધને ખીરને જે દૂધપાક બનાવવામાં આવતો છે, તો અને માલપુવાનો પ્રસાદ એ ભગવાનને બહુ પ્રિય છે. રથયાત્રામાં ભક્તોને અપાય છે મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ. કહેવાય છે કે જાંબુ સ્વાદનું પ્રતીક છે, તો મગ સ્વાસ્થ્યનું, જ્યારે કાકડી સાત્વિકતાનું, અને એટલે જ ભક્તો નથી ચૂકતા પ્રસાદનો લાભ લેવાનું. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં સૌથી મહત્વની ભૂમિકા હોય તો તે છે ખલાસીઓની. તો 18 કિલોમીટર લાંબી રથયાત્રામાં ખલાસીઓ પૂરા ભક્તિભાવથી પોતાની જવાબદારીથી ભગવાનને નગરચર્યા કરાવે છે. ભગવાનનો રથ ખેંચવાનો હક માત્ર ખલાસીઓને છે. 141 વર્ષથી ખલાસી ભાઈઓ આ પરંપરા નિભાવી રહ્યા છે. ભગવાનની રથયાત્રામાં ખલાસીઓનું મહત્વનું સ્થાન. 2000થી વધારે ખલાસીઓ ભગવાનને કરાવે છે નગરચર્યા. હાલ જે રથ તમને જોવા મળે છે તે વાસ્તવમાં વર્ષ 1950માં ભરૂચના ખલાસીઓએ બનાવ્યા છે. અને સાથે જ ખલાસીઓ ભાઈઓ જ ભગવાનના રથને ખેંચવાનું કામ કરે છે. વર્ષો પહેલા ખલાસીઓ દેશ વિદેશના મોટા મોટા વાહનો લાંગરતા હતા, જે સોમનાથ ભૂદરના આરે એટલે કે સાબરમતી આવતા. અમદાવાદ આવેલા ખલાસી ભાઈઓ જગન્નાથ મંદિરે ભોજન અને આરામ કરતા. તે સમયે મંદિરના મહંત નરસિંહદાસજી સાથે તેમનો ભેટો થયેલો. આરામના સમયે ખલાસીઓએ ભગવાન માટે નાળિયેરનો રથ તૈયાર કર્યો અને ત્યારથી જ ખલાસી ભાઈઓના શિરે આ જવાબદારી સોંપાઈ. વર્ષોથી મહારાષ્ટ્રીએ જ્યારે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો બ્રહ્મલિંગ ગૌ સંત સેવી શ્રી નરસિંહદાસજી મહારાજે, ત્યારથી એ રથ આપણા કાષ્ટમાં બનાવવામાં આવેલા અને એ જ રથમાં ભગવાન બિરાજમાન થઈ નગરયાત્રાએ નીકળે છે. આપણે આજ દિન સુધી એ જ રથને સમારકામ, રિપેર કામ કરાવી
અને એ અલૌકિક ઐતિહાસિક રથયાત્રામાં એ રથનું વિશિષ્ટ સ્થાન રહેલું છે અને રથમાં બિરાજમાન થઈને ભગવાન નગર યાત્રાએ નીકળે છે. કોઈ પણ કઠિન પરિસ્થિતિ હોય કે પછી કુદરતી આપત્તિ, તમામ પરિસ્થિતિમાં ખલાસીઓએ સુરક્ષિત રથયાત્રા નીકાળી. ખલાસી એસોસિએશનના પ્રમુખ મફતભાઈ છેલ્લા 75 વર્ષથી ભગવાનનો રથ ખેંચી રહ્યા છે. આ 1942-41ના જે રથ હતા એ જુદા હતા, 1950ના રથ જુદા છે, અને જે સૌથી પહેલાં રથયાત્રા નીકળી ત્યારે બી અમારા ખજૂરીના રથમાંથી બનાવેલા હતા, નારિયેળીના રથમાંથી બનાવેલા હતા નાના રથ. એ બી ભરૂચના માણસો જ આવીને બનાવી ગયા હતા. એટલે જ અમે આ બીજા રથ 1950માં બન્યા હતા, ભરૂચ જ ગયા હતા. ભગવાન જગન્નાથની નગરચર્યા પહેલા જ જાહો જલાલી ધરાવે છે. દર વર્ષે ભગવાન નગરચર્યાએ નીકળીને ભક્તોને અલૌકિક દર્શન આપે છે અને ખલાસીઓ પણ પૂરતી સુરક્ષા સાથે ભગવાનને નગરચર્યાએ લઈને નીકળે છે. દીપિકા કુમાર, News18 ગુજરાતી, અમદાવાદ. ભગવાન જગન્નાથની રથયાત્રા ફક્ત અમદાવાદના કોટ વિસ્તારમાં જ કેમ? આ સવાલ જરૂરથી આપને થતો હશે, પરંતુ શું તેની પાછળ શું રહસ્ય છે આપ જાણો છો? તો જાણીએ નાથની નગરચર્યાના માર્ગની કહાની. અઢાર કિલોમીટરનો માર્ગ, દરેક માર્ગ પર સેંકડો શ્રદ્ધાળુઓ અને પોતાના ભક્તો સુધી પહોંચવા નીચ મંદિરથી શરૂ થતી નાથની નગરચર્યા. જોકે પરંપરાગત રીતે 141 વર્ષથી નથી બદલાયો નગરચર્યાનો માર્ગ. હર્ષોલ્લાસ અને ગગનભેદી જગન્નાથજીના પોકાર સાથે અમદાવાદના 12 દરવાજાથી નીકળતી જગન્નાથજીની રથયાત્રા. સવાલ જરૂર થાય કે આખરે કેમ રથયાત્રાનો રૂટ આજ પસંદ કરાયો? સૌપ્રથમ જ્યારે રથયાત્રા નીકળી તેમાં જે રૂટ, જે રસ્તા ઉપરથી રથને લઈ જવાના હતા અને એનું રૂટિંગ એ રીતે કર્યું કે સમગ્ર શહેર કવર થઈ જાય. અત્યારના જે શહેર છે ને એ વોલ સિટી બહારની શહેર છે, તો એ વખતે દરેક પોલના લોકોને રથયાત્રા જોવાનો લાહો મળે એ રીતે એ રસ્તો સિલેક્ટ કરવામાં આવેલ છે. જે આજે પણ એ રસ્તા તો એ રીતનો છે કે બહારના લોકો પણ ત્યાં આવીને દર્શન કરી શકે છે. એટલે આટલા વર્ષોથી જે કે 141 વર્ષથી આ રસ્તો બદલાયો નથી, આ રસ્તા ઉપર લોકોને ખૂબ જ શાંતિથી દર્શન કરી શકતા હોય છે. જેમ કે શાહપુર દરવાજા આવે તો નવરંગપુરા, નારાયણપુરા એ બાજુના લોકો દર્શન કરી લે, સરસપુર જાય તો પૂર્વ વિસ્તારના લોકો દર્શન કરી લે. એટલે દરેક ચારે બાજુથી લોકો દર્શન કરી શકે એ રીતની રથયાત્રાનો રૂટ પસંદ કરવામાં આવેલો છે. અમદાવાદ પૂર્વ હોય કે પશ્ચિમ, જ્યારે પણ અમદાવાદનો વિકાસ થાય ત્યારે તમામ લોકો રથયાત્રા માણી શકે, જગન્નાથના દર્શન કરી શકે, જે આજે શક્ય બન્યું છે. આજના સમયમાં આપણે શહેર કોટ વિસ્તાર અંદરનું જે 12 દરવાજાનો પહેલાં આપણા ત્યાં બહુ મહિમા રહેલો હતો. શહેરની અંદરનો જે વિસ્તાર રહેલો છે એનું એક એક વસ્તુનું, એક એક દરવાજાનું બહુ મોટું વિઝન છે, ઐતિહાસિક છે. એ પણ જે રીતે આપણે આ રથયાત્રા ઐતિહાસિક માનીએ છીએ એવી રીતે એ શહેરની આખાય, જેવી રીતે જમાલપુર દરવાજા છે, કાલુપુર દરવાજા છે, પ્રેમ દરવાજા છે, બધા દરવાજાઓનું ખૂબ મહત્ત્વ રહેલું છે. એટલે એમ કહેવાય કે આપ જોયું હશે કે 12 દરવાજે જાનું અંદર ભગવાનની એક પરિક્રમાનું શહેરની અંદર, પહેલાં જે શહેરની અંદર રહેતા તે કે આપણું એક રાજ્ય ગણાતું હતું અને રાજા પછી સાંજે બધા દ્વાર બંધ થઈ જતા હતા. તો એ સમયમાં સંજોગ નાનો હતો, અત્યારે તો આપણું બહુ મોટું શહેર વિકસી ગયું છે. પણ એ પરંપરાને એ રીતે બહુ જે આપણું શહેર વિસ્તાર અંદરમાં જે મહિમા રહેલો છે અને એ વખતે મહારાજજીના સમયથી જે રૂટ બનાવવામાં આવ્યો છે એ રૂટ બહુ ઐતિહાસિક અને પરંપરાગત રીતે અને એની કંઈક ને કંઈક જગ્યાની એ જે એરિયા પ્રમાણે એની પ્રણાલી કથા રહેલી છે એ અનુલક્ષીને રથયાત્રાનો આ રૂટ પસંદ કરવામાં આવ્યો છે એવું અમારું માનવામાં આવે છે. વર્ષોથી રથયાત્રા જમાલપુર પગથિયાથી નીકળી મ્યુનિસિપલ કોર્પોરેશન, રાયપુર ચકલા, ખાડિયા ચાર રસ્તા, કાલુપુર સર્કલ પહોંચીને સરસપુર પહોંચે છે. સરસપુરથી પરત કાલુપુર સર્કલ, ત્યારબાદ પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, RC હાઈસ્કૂલ, ઘી કાંટા થઈને પાનકોર નાકા અને માણેક ચોક થઈને જગન્નાથ મંદિર પરત ફરે છે, જે આજે પણ કાયમ છે. કેમેરામેન હરીશ શર્મા સાથે દીપિકા કુમાર, News18 ગુજરાતી, અમદાવાદ.
ભારતમાં ભગવાન જગન્નાથજીની સૌથી મોટી રથયાત્રા પુરીમાં થાય છે. આ પછી દેશમાં બીજી સૌથી મોટી રથયાત્રા યોજાય છે અમદાવાદમાં. અષાઢી બીજના અવસરે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નીકળે છે નગરચર્યાએ. જોકે સૌ શ્રદ્ધાળુઓ અને જાણવાની ઉત્સુકતા હશે કે આખરે કેવી રીતે અમદાવાદમાં બંધાયું ભગવાન જગન્નાથનું મંદિર, કેવી રીતે સ્વયં શ્રી કૃષ્ણ જગન્નાથ સ્વરૂપે અમદાવાદ આવ્યા, અલૌકિક અને ઐતિહાસિક જગન્નાથજીની જાણીએ ગાથા. અમદાવાદમાં કેવી રીતે પધાર્યા જગન્નાથજી, કોણે બંધાવ્યું જગન્નાથજીનું મંદિર, જગન્નાથપુરીની જેમ અમદાવાદમાં દર વર્ષે નીકળે છે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે અમદાવાદમાં પ્રભુ જગન્નાથજી કેવી રીતે પધાર્યા, શું છે જગન્નાથજીનું અમદાવાદ સાથેનું કનેક્શન. વાસ્તવમાં અમદાવાદમાં હાલ જ્યાં જગન્નાથજીનું ભવ્ય મંદિર બન્યું છે ત્યાં દાયકાઓ પહેલા માત્ર હનુમાનજીનું જ મંદિર હતું. આ મંદિરની સ્થાપના શ્રી રામાનંદી વિરક્ત વૈષ્ણવ સંપ્રદાયના મહંત શ્રી સારંગદાસજીએ કરી હતી, જેઓ ભારત ભ્રમણે ગયા જગન્નાથપુરીમાં. કહેવાય છે કે સારંગદાસજીએ તેમની જિંદગીના છેલ્લા વર્ષો ભગવાન શ્રી જગન્નાથજીના સાનિધ્યમાં રહેવાનું વિચાર્યું હતું, પરંતુ ત્યાં જ એક રાત્રે તેમના સ્વપ્નમાં આવ્યા જગન્નાથજી, જેમણે કહ્યું કે સારંગ, મારા સાનિધ્યમાં અહીં પુરીમાં ન રહેતા ઘણા વતી જા, ત્યાં મારું મંદિર બનાવી મારી સુભદ્રાજી અને બળભદ્રજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કર, પછી મારા સાનિધ્યમાં કર્ણાવતીમાં રહી પાછલી જિંદગી પૂરી કરજે. એક વખત જ્યારે રાત્રે સૂતા હતા ત્યાં જગન્નાથપુરીમાં, ત્યારે એમને સ્વપ્નમાં આવ્યું કે ભગવાન એમ કહે છે કે તારે અહીંયા આવવાની ક્યાં જરૂર છે, આટલી બધી ગાયોની સેવા છોડીને ત્યાં જ જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢો અને ત્યાં ભક્તો સાથે છે ને એ શહેરમાં પરિક્રમા કરાવડાવો, આશ્રમનું કામ છોડીને તમારે અહીંયા આવવાની જરૂર નથી. સવારે એમને ભક્તો અને જે સંતો સાથે ગયા તેમને વાત કરી કે મેં રાત્રે સ્વપ્નમાં આવું ભગવાને મને કહ્યું છે, એટલે બધા બહુ ખુશ થયા અને ત્યાંથી તરત રવાના થઈ ગયા. અહીંયા આવીને જે મંદિરના સેવકો છે એ લોકોને અને મહારાજશ્રીને હનુમાનદાસજીને વાત કરી કે આ પ્રકારે મને સ્વપ્નમાં ભગવાને એમ કહ્યું છે, પછી તો આખા શહેરમાં એક કૌતૂહલ થઈ ગયું કે હવે રથયાત્રા નીકળશે, રથયાત્રા અહીંયા નીકળશે. તો તે વખતે આ કામની જવાબદારી તે વખતના જે એમના શિષ્ય નરસિંહદાસજી મહારાજને સોંપવામાં આવ્યું કે તમે આ બધું આયોજન કરો. અને મહંત શ્રી સારંગદાસજી મહારાજની અધ્યક્ષતામાં 2 જુલાઈ 1878 રથયાત્રા પહેલી વખત નીકળી ગઈ. આ ઘટના બાદ સ્વામી સારંગદાસજી કર્ણાવતી એટલે કે અમદાવાદ પરત પધાર્યા. અહીં તેમણે સેવકોને કહી સ્વપ્નની વાત. આ પછી ભગવાન જગન્નાથજીને વધાવવાની શરૂ થઈ તૈયારીઓ. મંદિરના નિર્માણ માટે અમદાવાદના પ્રજાજનોએ દાનનો ધોધ વરસાવ્યો. ત્યારબાદ અમદાવાદમાં શરૂ થયું મંદિરના નિર્માણનું કામ. જ્યારે બીજી તરફ પુરીમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીની કાષ્ઠની મૂર્તિઓનું નિર્માણ થવા લાગ્યું. વર્ષો પહેલા આ રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. મહારાષ્ટ્રને એક વિચાર આવ્યો હતો કે અમારા રામાનંદ સંપ્રદાયના સૌ સંતો મહંતો વિચલિત કરી યાત્રા કરીને જ્યારે જતા હતા અને મહારાષ્ટ્રી પણ રથયાત્રાના સમય કોઈ ફેરી પૂરી ગયા હશે અને એમને જ્યારે રથયાત્રાના દર્શન કર્યા હશે તો એમનામાં પણ એ ભાવ આવ્યો હશે. બસ આ પછી હર્ષોલ્લાસ અને શ્રદ્ધા સાથે પુરીથી અમદાવાદમાં જગતના નાથનું આગમન થયું અને સૌ પ્રથમ વર્ષ 1878 નીકળી જગન્નાથજીની પહેલી રથયાત્રા. એક સૈકા બાદ પણ જગન્નાથજીની આ નગરચર્યાની આ પ્રથા કોઈ પણ અડચણ વિના આજે પણ અવિરત ચાલી રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો લોકગાયક રાજલ મણિરાજ બારોટે પણ ભગવાન જગન્નાથના મામેરાના દર્શન કર્યા. શાહીબાગના રહીશ કાનજીભાઈ પટેલ મામેરાના યજમાન બન્યા છે, ત્યારે રાજલ બારોટે મામેરાના દર્શન કરી ધન્યતા અનુભવી, તેમજ ન્યૂઝ 18 સાથે વાતચીત કરીને રાજલ બારોટે બાળપણની રથયાત્રાના સ્મરણો પણ વાગોળ્યા. આજે પણ
આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.